અંશ અને છેદને આરસ્ક્વેર વડે ભાગાકાર કરતા તો શું બનશે બોલો કે ઇ સ્ક્વેર અપોન આર સ્ક્વેરના છેદમાં જી એમ ઈ એમ પી અપોન આર સ્ક્વેર ખેલાયવો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં તો આ ગુણોત્તરમાં મેં શું કર્યું અંશ અને છેદમાં બંનેને આર સ્ક્વેર વડે ભાગાકાર કરી દીધો ખેલાયો વિદ્યાર્થી મિત્રો ઓકે તો ઉપરનું સ્ટેપ જુઓ કે ઈ સ્ક્વેર અપોન આર સ્ક્વેર એટલે વિદ્યુતીય બળ છે અને નીચેનું સૂત્ર જુઓ જી એમ ઇ એમ પી અપોન આર સ્ક્વેર એટલે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે ગુરુત્વાકર્ષી બળ છે એટલે આને આવું કહી શકાય ઇઝ ઇક્વલ ટુ આ છે એફ ઇ એટલે વિદ્યુતીય બળ અને આ છે જી એટલે ગુરુત્વાકર્ષી બળ તો વિદ્યાર્થી મિત્રો ઉપરનું જે સ્ટેપ છે ને આઈરો એ જે છે એને કહેવામાં આવે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે વિદ્યુતીય બળ છેદમાં આને કહેવામાં આવે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે ગુરુત્વાકર્ષી બળ તો ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે ગુરુત્વાકર્ષી બળ કોની કોની વચ્ચે ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે વિદ્યુતીય બળ અને ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે ગુરુત્વાકર્ષી બળ ખેલાયો વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોન એટલે એફ ઉપર પણ બળ અને નીચે પણ બળ એટલે આખું કહી શકાય કે આ જે ગુણોત્તર છે ને એ ગુણોત્તરમાં ઉપર પણ બળ છે નીચે પણ બળ છે એટલે બંનેના પરિમાણ સરખા છે એટલે આ ગુણોત્તર પરિમાણ રહિત છે તો કે અહીં ગુણોત્તર એ પરિમાણ રહિત છે કારણ કે અંશ અને છેદ બંનેના પરિમાણ સમાન મળે છે માટે પરિમાણ રહિત છે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો ઓકે બીજો પ્રશ્ન આમાં તમને એવો પૂછેલો છે કે આમાં ગુણોત્તર જે છે ગુણોત્તરનું મૂલ્ય કેટલું છે તો કે ગુણોત્તરનું મૂલ્યની વાત કરીએ તો કે મૂલ્ય કે ઈ સ્ક્વેર અપોન જી એમ ઇ એમ પી કેની વેલ્યુ નવ ગુણ્યા દસની ની નવ ઇલેક્ટ્રોન પર અને પ્રોટોન પરના વિદ્યુતભારનું મૂલ્ય તો એક સરખું જ છે એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ આખા પદનો વર્ગ અપોન જી વેલ્યુ છ પોઈન્ટ સડસઠ ગુણ્યા દસની માઇનસ ઘાત ક્રોસ ઇલેક્ટ્રોનનું દળ આપણે આગળ વાત કરેલી પે આ પાઠમાં પહેલાં જ લેક્ચરમાં નવ પોઈન્ટ એક દસની માઇનસ એકત્રીસ પ્રોટોનનું દળ એક પોઈન્ટ સડસઠ દસની માઇનસ સત્યાવીસ ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આની તમે આખી ગણતરી કરો તો આખી ગણતરી કરતાં તમને જવાબ શું મળશે બે પોઈન્ટ ઓગણત્રીસ ગુણ્યા દસની ઓગણચાલીસ એકમ નહીં આવે કારણ કે ઉપર પણ બળ અને નીચે પણ બળ એટલે આ હતું આપણું મૂલ્ય કે ઇ સ્ક્વેર અપોન જી એમ ઈ એમ પી ખ્યાલ વિદ્યાર્થી મિત્રો આ જે ગુણોત્તર છે એ ગુણોત્તરનું મૂલ્ય આટલું આવ્યું એ ગુણોત્તરને શું કહેવાય તો કે એફ ઇ અપોન એફ જી એટલે આ જે ગુણોત્તરનું મૂલ્ય મેળવ્યું એ મૂલ્ય આટલું છે તો કે આ ગુણોત્તર એ શેની માહિતી આપે છે તો કે આ ગુણોત્તર એ ઇલેક્ટ્રિક બળ એટલે વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષી બળનો ગુણોત્તર દર્શાવે છે તો અહીંયા આગળ લખી શકાય કે આ ગુણોત્તર એ વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષી બળના મૂલ્યનો ગુણોત્તર છે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો ઓકે તો આના ઉપરથી આવું લખી શકાય એફ ઇ એટલે ઇલેક્ટ્રિક બળ અથવા કુલંબીય બળ ઇજ ઇક્વલ ટુ બે પોઈન્ટ ઓગણત્રીસ ગુણ્યા દસની ની ઓગણચાલીસ ક્રોસ એફજી તો આને આવું કહી શકાય કે વિદ્યુતીય બળ એ ગુરુત્વાકર્ષી બળ કરતાં વધારે છે તો આ પરથી તો આ પરથી એવું પણ કહી શકાય કે અહીં વિદ્યુત બળ એ એટલે વિદ્યુતીય બળ એ ગુરુત્વાકર્ષી બળ કરતાં ખૂબ જ વધારે છે ઇન શોર્ટ એવું કહી શકાય કે વિદ્યુતીય બળ એ ગુરુત્વાકર્ષી બળ કરતાં બહુ વધારે છે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો તો આ હતો આપણો સ્વાધ્યાયનો એક પોઈન્ટ ત્રણ નંબરનો દાખલો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો ઓકે થેન્ક યુ